અંજાર ભારતીય કિસાન સંઘ દ્વારા અંજાર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મીટર આધારિત વીજદરને હોર્સ પાવર આધારિત વીજદરમાં લાવવા અને સ્થાનિક ખેડૂતોને નડતી સમસ્યાઓ દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે, જેમાં બંનેના વીજદરમાં તફાવત છે, જેથી મીટર આધારિત ખેડૂતોને મોટું નુકસાન જાય છે. જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી જ વીજ પુરવઠો આપી સમાનતા લાવવામાં આવે. અને બીજા અનેક સ્થાનિક પ્રશ્નો નીચે મુજબ છે, જે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર આપીને, અને અમારા આવેદનપત્ર રૂપે અવાજને તાત્કાલિક મુખ્યમંત્રી સુધી પહોંચાડશે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી અને કઈ સગવડો મળી છે અને મુશ્કેલીઓ કઈ નડતરરૂપ છે ખેડૂતોને તેવી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એક મીટર આધારિત વીજદર અને હોર્સ પાવર આધારિત વીજદર છે તેમાં સમાનતા લાવવામાં આવે. બે, અંજાર તાલુકાના નિગાળ ગામમાં બિન અધિકૃત જમીન વિષયે અનેકવાર રજૂઆત કરી છે, તેનો નિકાલ કરવા વિનંતી કરી. ત્રણ, અંજાર તાલુકાના કેટલાક ગામડાઓમાં ક્રૂડ ઓઇલની પાઇપલાઇનનું કામ ચાલે છે, જેમાં અધિકારીઓ દ્વારા કિસાનો સાથે દાદાગીર કરી પોલીસ કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે અને વ્યાજબી વળતર પણ આપવામાં આવતું નથી. ચાર, ખેડૂતોને પાણી માટે બોર બનાવવા માટે અગાઉ બે ગૂંઠા મંજૂર કરવામાં આવતા હતા, હવે એક ગૂંઠો મંજૂર કરવામાં આવે છે, જેનાથી અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે, જે ફરીથી બે ગૂંઠા મંજૂર કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. પાંચ, અંજાર તાલુકાના ઘણા ગામોના અનેક સર્વે નંબરો અગાઉની માપણી પ્રોબ્લેમ્સમાં રહી ગયા છે અને જેને ટોવર્સ નંબર આપવામાં આવેલ છે, જે સર્વે નંબરોની માપણી કરી નવા સર્વે નંબર આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. વડીલો પાતી વારસાઈમાં મળેલી જમીનના ભાઈઓના ભાગની વારસા એન્ટ્રી કરાવતી વખતે માપણી ફરજિયાત કરાવવાની થાય છે, જેનાથી વિસંગતતા ઊભી થાય છે, માટે માપણીનો આગ્રહ રાખવામાં ન આવે તેવી પણ વિનંતી કરવામાં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ કિસાન સંઘ દ્વારા ખેડૂતો લક્ષી વિવિધ ખેડૂતોના પ્રશ્નોને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમની માંગો પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જવાબદારી રહે છે સાહેબ, બહુ ફરિયાદો આવે છે નીચે, એટલે તમારા લેવલ ની નથી આવતી, નીચેની ફરિયાદ આવે મને ધ્યાન છે, એટલે કહું છું આટલી તકેદારી રાખવાની છે, બરાબર, નાના માણસો એના નથી આવતા, પ્રાયોરિટી રહેશે. આ મીટર ખરેખર સમગ્ર ગુજરાતમાં મરજિયાત હોવા જોઈએ, એના ભાગરૂપે આજે આ બે કલાકના ધરણાના કાર્યક્રમ હતો. અંજાર તાલુકા દ્વારા આવેદનપત્રનો કાર્યક્રમ હતો, બે કલાકનો ધરણાનો કાર્યક્રમ હતો. ધરણાના કાર્યક્રમમાં મુખ્ય મુદ્દો તે હતો કે જે સરકાર જે ખેતીવાડીમાં જે વીજળી આપે છે એ ત્રણથી ચાર પ્રકારની વીજળી આપે છે, ત્રણથી ચાર પ્રકારના ભાવે વીજળી આપે છે. એક તો એચપી ટેરિફ આપે છે, બીજી તો મીટર પ્રથાથી આપે છે, મીટર પ્રથાથી આપે છે, એમાં પણ કોકને 50%, કોકને 70%, કોકને 80%. તો ખરેખર આ ખરેખર એક સમાન હોવો જોઈએ, અને જે મીટર પ્રથાથી આપે છે એનામાં ઘણી બધી મુશ્કેલી પણ ખેડૂતને વેઠવી પડે, જેનાથી પાક પણ નુકસાન જઈ શકે છે. એક છેડો પડી જાય તો 7 થી 8 દિવસ અથવા તો મહિના સુધી પણ વીજળી સેના કર્મચારી રિપેર કરવા ના આવવાથી પાક પણ પડી જાય છે. સાથે જોડેલા છે નાના નાના ઘણા પ્રશ્નો છે, રેવન્યુના છે, પાઇપલાઇનોના છે, ગેસ લાઇનોના છે, પછી આ થાંભલાઓમાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે, ઘણી વખત ખેડૂતોને પોલીસના નામ ઉપર દમનગીરી અને દાદાગીરી પણ કરવામાં આવે છે, જે અતિશય ગેરવ્યાજબી છે. બાકી મુખ્ય આજે મીટર કાઢવા વિશેનો હતો કાર્યક્રમ,